એવા એક ખેડૂતની વાત કરીશું કે જેઓ એમના ખેતરની અંદર, એમના ફાર્મ હાઉસની અંદર 300થી વધારે કેરીની જાતો ઉગાડે છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે અને કેરી ખાવાનો તમે આનંદ પણ માણી રહ્યા છો. અમે આજે એક એવી વાત કરીશું કે જે ખેડૂતોને ફાયદો થઈ શકે, જે યુવાનો ખેતીમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એમને ફાયદો થઈ શકે, અને એવા લોકોને પણ ફાયદો થઈ શકે કે જેમને એ જાણવામાં રસ હોય કે કેરીમાંથી કયા કયા પોષક તત્વો મળે છે. એવા એક ખેડૂતની વાત કરીશું કે જેઓ એમના ખેતરની અંદર, એમના ફાર્મ હાઉસની અંદર 300થી વધારે કેરીની જાતો ઉગાડે છે. તો તમે પણ આ કામ કરી શકો એવા આશયથી અમે આ સ્ટોરી તમારી સાથે શેર કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, સાસણગીરની અંદર સુમિત જારિયા કરીને એક યુવાન છે અને એમના પિતા છે શમસુદ્દીન જારિયા. એઓ આ બંને બાપ દીકરાઓ 20 વર્ષથી દેશ વિદેશની 300થી વધુ કેરીઓ ઉગાડે છે. એટલે તમે પણ ધારો તો આ કામ કરી શકો છો. સુમિતે આ કેવી રીતના કર્યું એ પણ તમને વાત કરીએ. તો સુમિત જારિયા છે એ પુણે યુનિવર્સિટીમાંથી, એમણે બાયોટેકમાં તેઓ ગ્રેજ્યુએટ થયેલા છે. એ ઉપરાંત એમણે આસામની જે તેજપુર સેન્ટ્રલ યુનિવર્સિટી છે એમાંથી એમણે માસ્ટર કર્યું છે, અને એંગોલાની અંદર એક ફૂડ પ્રોસેસિંગ કંપની હતી એમાં એમણે કામ કર્યું છે. એ પછી હવે તેઓ સાસણગીરની અંદર જાપાનની મિયાકાઝી, જે દુનિયાની સૌથી મોંઘી કેરી કહેવામાં આવે છે, એ ઉગાડે છે. એ ઉપરાંત બનાના મેંગો, જે ખરેખર બનાના આકારની હોય છે, થાઈલેન્ડની સુપર ક્વીન, ઇઝરાયેલની જાંબલી રંગની કેરી, આવી 300થી વધારે જાતો ઉગાડે છે. એમાં એમની પાસે 4500 જેટલા આંબા છે. આ ઉપરાંત સોનપરી, અરુણિકા, અંબિકા, પૂષા સૂર્ય, પૂષા પીતાંબર, આવી પણ બધી કેરીઓની જાત છે કે જેના નામ આપણે કદાચ કોઈએ સાંભળ્યા પણ નહીં હોય. સુમિત જારિયાએ એક મીડિયા ઇન્ટરવ્યૂની અંદર કીધું કે ગુજરાતની અંદર કેસર કેરી માટે સૌથી વધારે સારું વાતાવરણ છે, એટલે ગુજરાતમાં કેસર કેરીનું પ્રોડક્શન સૌથી વધારે હાઈ છે. એમણે એમ કીધું કે મારું મેંગો મ્યુઝિયમ બનાવવાની ઈચ્છા છે, કારણ કે આ મેંગો મ્યુઝિયમ બનાવવાને કારણે લોકોને કેરીની જાત વિશે જાણવા મળે અને જે યુવા ખેડૂતો છે એમને પણ કેરીના પ્રોડક્શનમાં ઇન્ટરેસ્ટ જાગે. આજકાલના જે યુવાનો છે એમને ખેતીમાં બહુ રસ હોતો નથી, પરંતુ ખેતીમાંથી પણ લાખો કરોડો રૂપિયાની કમાણી થઈ શકે, અને જો થોડીક મહેનત કરવામાં આવે તો ઘણી બધું સારો ફાયદો પણ થઈ શકે છે. હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીન DK વરુએ મીડિયા સાથેની વાતમાં ખેડૂતોને લગતી માહિતી આપી કે ખેડૂતોએ એવી જ કેરીનું પ્રોડક્શન કરવું જોઈએ કે જે બજારની અંદર વેચાતી હોય. આમ સામાન્ય રીતે બજારની અંદર કેસર કેરી, હાફૂસ કેરી અને સોનપરી જે કેરી છે એનું ચલણ વધારે છે. સોનપરી જે કેરી છે એ ગુજરાતની જ હાઇબ્રિડ કેરી છે અને એનો જે ગુણધર્મ છે એ કેસર જેવો છે. ડીને એમ કીધું કે તમે કેસર કેરીનો ધારો કે બગીચો બનાવો, તો એ બગીચો બનાવતી વખતે વચ્ચે સોનપરીનું ઝાડ જો તમે રાખી દો તો તમને કેરીની એક નવી વેરાયટી મળશે. હવે તમને એ વાત કરીએ કે આ આપણે કેરી જે ખાઈએ છીએ એમાંથી કયા કયા પોષક તત્વો મળે. તો કેરીને કારણે ઘણા બધા પોષક તત્વો મળે છે. મેક્રો અને માઇક્રો પોષક તત્વોનો એક કેરી જે સોર્સ, એક સ્ત્રોત છે. એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, એમિનો એસિડ, લિપિડ્સ, ફાઇબર, આવું ઘણું બધું હોય છે. આ ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વો છે, એમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન એ અને વિટામિન સી પણ મળે છે. 100 ગ્રામ કેરી હોય તો એમાંથી 60 થી 90 કિલો કેલરી મળે છે. તમને થોડી વધારે ડિટેલમાં સમજાવીએ કે ધારો કે તમે 100 ગ્રામ કેરી તમે ખાઓ છો તો એમાંથી તમને 83 ગ્રામ પાણી મળે છે,
60 કિલો કેલરી મળે છે, 14.98 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ મળે છે, 0.82 ગ્રામ પ્રોટીન મળે છે, 1.6 ગ્રામ ફાઈબર તમને મળે છે, 13.66 ગ્રામ એમાં સુગર હોય છે, 11 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, 0.16 મિલીગ્રામ આયર્ન હોય છે અને 36.4 મિલીગ્રામ વિટામિન સી. અને એવું કહેવામાં આવે છે કે કેરીની અંદર કોલેસ્ટ્રોલ હોતું નથી. તો દર્શક મિત્રો, આ વાત તમને ખાસ એટલા માટે કીધું કે કોઈ એક ખેડૂત જો 300 જાત પોતાના ખેતરમાં બનાવી શકતા હોય તો આ કામ તમે પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.